લોકસભામાં રાહુલ ગાંધીએ સત્તા સ્થાને બેઠેલા હિંસક હિન્દુઓને લઈને કરેલા નિવેદનને રાહુલ ગાંધી સામે દેશભરમાં વિરોધ શરૂ કરાયો છે. ત્યારે સુરતમાં સામાજિક કાર્યકર રાહુલ ગાંધી સામે ભારતીય ન્યાય સહિતના કાનૂન મુજબ ફરિયાદ લેવા પોલીસને અરજી કરી છે. તો રાહુલ ગાંધીના નિવેદન લઈને પ્રિયંકા ગાંધીએ પણ કહ્યું હતું કે આ નિવેદન હિન્દુઓ માટે નહીં પરંતુ ભાજપ માટે હતું. લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં કેટલાક એવા મુદ્દાઓ છેડ્યા હતા જેના કારણે દેશભરમાં વિરોધનો વંટોળ શરૂ થઈ ગયો છે. ડરો મત અને ડરાવો મતની વાત કરીને રાહુલ ગાંધીએ પોતાના વક્તવ્યમાં હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, પંજાબી સહિત તમામ ધર્મને લઈને પણ કેટલીક વાતો કરી હતી. ત્યારે રાહુલ ગાંધીએ સત્તા સ્થાને બેસેલા હિંસક હિન્દુ અંગે ટિપ્પણી કરતા દેશભરમાં રાહુલ ગાંધીએ હિન્દુ વિરોધી નિવેદન કર્યું હોવાનું ટ્રેન્ડ શરૂ કરાયો હતો. તાંગે પ્રિયંકા ગાંધી પણ સ્પષ્ટતા કરી હતી કે રાહુલ ગાંધીએ હિંસક હિન્દુ અંગે કરેલું નિવેદન ભાજપ માટે જ હતું. જો કે આ વિવાદ સમયો ન હતો અને દેશભરમાં રાહુલ ગાંધીના નિવેદન લઈને ભાજપ સહિતનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. તો સુરતના સામાજિક કાર્યકર અને ભારતીય ગૌરક્ષા મંચના ધર્મેશ ગામીએ પણ રાહુલ ગાંધીના નિવેદન લઈને પોલીસને અરજી કરી રાહુલ ગાંધી સામે ભારતીય ન્યાય સહિતના કાનૂન મુજબ ફરિયાદ લેવા માંગ કરી હતી. ભારતીય ગૌરક્ષા મંચ ધર્મેશ ગામી આજરોજ લોકસભાની અંદર માનનીય વિરોધ પક્ષના નેતા શ્રીમાન રાહુલ ગાંધીજી દ્વારા જે રીતનું વક્તવ્ય આપવામાં આવ્યું અને હિન્દુઓને હિંસક તેમજ અસત્યવાદી કયા છે તે બાબતે મારી લાગણી દુભાઈ છે. સાથે સાથે કરોડો હિન્દુઓ જે બહુસંખ્યક છે તે તમામની લાગણી દુભાઈ છે. આજરોજ ઉમરા પોલીસ સ્ટેશનમાં મેં એમના વિરુદ્ધ અરજી આપી છે. માનનીય સુપ્રીમ કોર્ટે પણ આવું અનેક વાર ટોક્યું છે કે જે પણ આવી રીતના કોઈ પણ ઉશ્કેરાટજનક કે અથવા તો કોઈ પણ સમાજની ટિપ્પણી કરે અને જેનાથી કોઈનું સન્માન ગવાતું હોય તો તેવા લોકો વિરુદ્ધ ચોક્કસ ફરિયાદ કરવી જોઈએ. એને ધ્યાન રાખતા મેં આજરોજ ફરિયાદ કરી છે અને માનનીય રાહુલ ગાંધી ઉપર જે ભારતીય ન્યાય સંહિતા કાયદાની અંતર્ગત જે પણ એને સજા મળવી જોઈએ એ ચોક્કસ મળવી જોઈએ. કાયદાની ઉપર કોઈ પણ વ્યક્તિ નથી એટલે કોઈની લાગણી દુભાવવાનો કોઈ પણ નેતાનો અધિકાર કે હક નથી. હાલ તો રાહુલ ગાંધી દ્વારા સત્તા સ્થાને બેસેલા હિંસક હિન્દુ અંગે કરવામાં આવેલા નિવેદન લઈને પ્રિયંકા ગાંધીએ ખુલાસો કર્યો હોવા છતાં દેશભરમાં રાહુલ ગાંધીના નિવેદન લઈને વિરોધ શરૂ થયો છે. અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલયમાં તોડફોડ પણ કરાઈ હતી. ત્યારે હવે લોકસભામાં મજબૂત બનેલા વિપક્ષને લઈને સત્તા પક્ષ હવે નવી રણનીતિઓ બનાવશે જેમાં કોઈ બે મત નથી. બ્યુરો રિપોર્ટ, G10 ન્યૂઝ.